मतगणतरी ने लईने गांधीनगर थी महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। थोड़ी ज वार में ज्यारे परिणामों जे छे ते मतगणतरी शुरू थवानी छे तेने हवे गणतरीना ज मिनटो में जे छे ते मतगणतरी शुरू थवानी छे। त्यारे सेक्टर वन विलियम कॉलेज नी वात करवामां आवे त्यारे त्या मतगणतरी शुरू थशे। जिल्लानी जो वात करवामां आवे कोंग्रेसना उम्मीदवारो मतगणतरी केन्द्र खाते पहोंच्या छे। सेक्टर 15 ની જો વાત કરીએ વિનિયન કોલેજ ખાતે મતગણતરી શરૂ થવામાં આવશે। આ સાથે જ ગણતરીના કલાકોમાં મતગણતરી શરૂ થશે ત્યારે તેને લઈને તમામ જે તૈયારીઓ છે તે જોવા મળશે। સેક્ટર 15 વિનિયન કોલેજ ખાતે મતગણતરી શરૂ થશે તેને લઈને તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ જોવા મળી રહી છે। જિલ્લાની 5 વિધાનસભા સીટ પર મતગણતરી શરૂ થશે। મહત્વનું છે કે કોંગ્રેસના ઉમેદવારો મતગણતરી કેન્દ્ર ખાતે પહોંચી ગયા છે। મહત્વનું છે કે આ વખતે દરેક પાર્ટીઓના જે મતદારો છે સો કોઈની નજર હવે મતગણતરી પર છે તો સો કોઈ કાર્યકરો પણ ત્યાં પહોંચી ગયા છે। તેને લઈને હાલ જો વાત કરીએ તો ગણતરીના જ હવે મિનિટો બાકી છે ત્યારે મતગણતરી શરૂ થશે। 8 વાગેથી મતગણતરી જે છે તે શરૂ થવાની છે તેને લઈને તમામ જે તૈયારીઓ છે તેમને પણ આખરી ઓપ આપી દેવામાં આવી છે। આ સાથે જ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। આ સાથે જ પેરામિલિટરી ફોર્સ અને જે જવાનો છે તે પણ જોવા મળી રહ્યા છે। થોડી જ વારમાં જ્યારે મતગણતરી થશે ત્યારે ખબર પડશે કે આ વખતે ગુજરાતની જનતા કોને પસંદ કરે છે। મહત્વનું છે કે દરેક જગ્યા ઉપર જ્યારે વાત કરવામાં આવે જિલ્લાની 33 જિલ્લાની 182 બેઠકો પૈકી જો વાત કરવામાં આવે દરેક જગ્યાએ હાલ 8 વાગ્યાથી ગણતરી શરૂ થવાની છે તેને લઈને જે કાર્યકરો છે તે હાલ મતદાન મતગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા છે અને થોડી જ વારમાં જે છે મતગણતરી શરૂ થવાની છે। સમગ્ર રાજ્યની વાત કરીએ તો 37 સ્થળ પર મતગણતરી થશે તેને લઈને અલગ અલગ જગ્યાઓ પર જે છે તે મતગણતરી કેન્દ્ર પર જે લોકો છે તે પહોંચી ગયા છે। સાથે જ જે મતદાન કેન્દ્ર છે ત્યાં પણ મતગણતરી માટે જે છે હાલ મતગણતરી કેન્દ્ર પર કાર્યકરો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને 8 વાગ્યાથી જ્યારે મતગણતરી શરૂ થશે તેને લઈને તમામ જે કાર્યકરો છે તે પણ હાલ સજ્જ મોડમાં જોવા મળી રહ્યા છે। તો આજ મામલે રવિન્દ્ર ભદોરિયા મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રવિન્દ્ર વાત કરવા મે ફોન લાઈન પર રવિન્દ્ર ભદોરિયા મારી સાથે જોડાઈ ગયા છે। રવિન્દ્ર વાત કરીએ આજે પરિણામોનો દિવસ છે ત્યારે મતગણતરી થોડે જ વારમાં હવે શરૂ થશે તેને લઈને કેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે? જિલ્લાની 5 વિધાનસભા જે બેઠકો છે તેના માટે પરિણામ જાહેર થવાનો છે, જેને સેક્ટર 15 જે ગવર્નમેન્ટ કોમર્સ કોલેજ છે ત્યાં આ પરિણામ જાહેર થશે। અને એ જગ્યા જે આજે તમામ જે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો આવી પહોંચ્યા છે, માત્ર રીતા પટેલ જે છે જે ભાજપના ઉત્તરમાંથી ઉમેદવાર છે તે હજુ આવ્યા નથી, બસ તેની જ રાહ જોવામાં આવી રહી છે। ટૂંક સમયમાં મતગણતરી શરૂ પણ થઈ જશે, પરંતુ આજે જે માહોલ છે તે તેમના ચૂંટણી એજન્ટ છે જે ઉમેદવારોના તે તમામ આવી રહ્યા છે અને ઓબ્ઝર્વ અને પ્રિસાઇડિંગ ઓફિસર પણ આવી પહોંચ્યા છે અને તેના માટે તમામ તૈયારીઓ વહીવટ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં આ બાબતે જે મતગણતરી છે તે શરૂ થશે। લવલી જી, મતદારોમાં કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? મતદારો પોતપોતાના વિસ્તારમાં અને વિસ્તારોમાં જીતનો જે દાવો છે તે કરી રહ્યા છે। આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે પછી ભાજપ હોય, તમામ લોકો આ વખતે જીતનો દાવો કરી રહ્યા છે। ત્યારે કલોલમાંથી જે ઉમેદવાર હતા તેમને પણ જીતનો દાવો કર્યો છે, ત્યારે હિમાંશુ પટેલ છે જે કોંગ્રેસમાં દક્ષિણમાંથી તેમને પણ જીતનો દાવો કર્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી જે ઉત્તરમાંથી છે મુકેશ પટેલ તેમને પણ પોતાની જીતનો દાવો કર્યો છે। જી, મહત્વનું છે કે ત્યાં કોંગ્રેસના હાલ કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચી ગયા છે, તે લોકોના તરફથી કોઈ નિવેદન આવ્યું છે ખરા? કારણ કે મતગણતરી હાલ થોડી જ વારમાં શરૂ થવાની છે। જી ચોક્કસ, થી હાલ જ હિમાંશુ પટેલ જે હતા દક્ષિણના ઉમેદવાર છે કોંગ્રેસ તરફથી તે અહીંયા આવ્યા છે અને તેમણે મીડિયા સમક્ષ જે વાત કરી છે તેમણે જણાવ્યું હતું કે આ વખતે પરિવર્તન લોકો ઈચ્છી રહ્યા છે અને દક્ષિણની જનતા આ વખતે પરિવર્તન ઈચ્છી રહી છે અને આ વખતે પરિવર્તન કરી જ રહેશે અને અમે બહુમતી સાથે જે છે તે જીતીશું અને આ વખતે જે છે
100% આજ કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે તેવો દાવો જીતનો વ્યક્ત કર્યો છે હિમાંશુ પટેલે। જે બિલકુલ એક્ઝિટ પોલના હિસાબે તો આવું જોવા મળી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ તરફથી પણ આમાં વિપરીત પ્રતિક્રિયા સામે આવી હતી। અજી લવલીને જણાવ્યું ને જે પ્રમાણે કે જે કોંગ્રેસના જે ઉમેદવાર છે હિમાંશુ પટેલ તેમને અને વીરેન્દ્ર પટેલ જે છે તે ઉત્તરના છે, હિમાંશુ પટેલ દક્ષિણના છે, તેમને જીતનો દાવો નક્કી કર્યો છે ને તે કોંગ્રેસની સરકાર બની રહી છે તેવું પણ જણાવી રહ્યા છે ને આ વખતે પરિવર્તન 100% નિશ્ચિત છે તેવું પણ તે અત્યારે હાલ પોતાના નિવેદનમાં જણાવ્યું છે। જે આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો હાલ વાત કરવામાં આવે ગાંધીનગર ખાતે પણ મતગણતરી જે છે થોડી જ વારમાં શરૂ થવાની છે, ત્યારે 5 વિધાનસભા બેઠકો પૈકી વાત કરવામાં આવે તો હાલ મતગણતરી થોડી જ કલાકમાં હાથ ધરવામાં આવશે, ત્યારે તેને લઈને જે કાર્યકરો છે તે પણ ત્યાં પહોંચી ગયા છે, સાથે જ ઉમેદવારો પણ ત્યાં પહોંચી ગયા છે। મહત્વનું છે કે સૌ કોઈના તરફથી અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી છે, પરંતુ જ્યારે મતગણતરી થશે ત્યારે જ ખબર પડશે કે ગુજરાતના આંકડાઓ શું કહી રહ્યા છે, શું છે જનતાનો મત અને શું જનતા વિચારે છે, જનતા કોને પસંદ કરે છે તે આજે નક્કી થશે જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે। થોડી જ વારમાં જ્યારે મતગણતરી શરૂ થવાની છે તેને લઈને તમામ જે તૈયારીઓ છે તે સજ્જ જોવા મળી રહી છે। 182 બેઠકોની જ્યારે વાત કરવામાં આવે, 33 જિલ્લાની 182 બેઠકોની જો વાત કરીએ તેને લઈને તમામ જે તૈયારીઓ છે તે જોવા મળી રહી છે। મહત્વનું છે કે આ વખતે નવા ઉમેદવારો પણ જોવા મળી રહ્યા છે, ઘણા એવા નેતાઓ છે જેમને રિપીટ પણ કરવામાં આવ્યા છે, તો ઘણા એવા નેતાઓ છે જેમના પત્તા પણ કપાયા હતા, પરંતુ આ વખતે જ્યારે હવે મતગણતરી થશે ત્યારે જ ખબર પડશે કે ગુજરાતની જનતા કોને પસંદ કરશે। મહત્વનું છે કે દરેક પાર્ટીએ પોતપોતાની રીતે પૂરજોરમાં પ્રચાર પ્રસાર કર્યો હતો, કોઈ પણ પાર્ટીએ કોઈ પણ પ્રકારની કસર નહોતી રાખી, કારણ કે આ વખતે ત્રિપાંખીઓ જંગ છે અને જ્યારે ત્રિપાંખીઓ જંગ જોવા મળે ત્યારે ત્રણ તરફથી જોર લાગે છે, પરંતુ જ્યારે ત્રિપાંખીઓ જંગ આ વખતે જોવા મળી પરંતુ એ રીતે જે છે તે મતદાન જોવા નહોતું મળ્યું, મતદાનમાં આ વખતે ક્યાંક ને ક્યાંક કસર તો રહી ગઈ છે, કારણ કે 2022ની તુલનામાં 2012 અને 2017ના જે આંકડાઓ હતા તે જુદા હતા, પરંતુ આ વખતે ઘણા એવા લોકો છે જે પોતાની પડતર માંગણીઓ અને ઘણા મુદ્દાઓને લઈને આ વખતે જે છે તે મતદાન કરવા માટે નહોતા પહોંચ્યા। પ્રથમ તબક્કાની વાત કરીએ તો 63% આસપાસ જે છે તે મતદાન પ્રક્રિયા થઈ હતી, ત્યારે હવે આજે જ્યારે પરિણામો જાહેર થવાના છે તેને લઈને થોડી જ વારમાં જે છે તે મતગણતરી શરૂ થશે તેને લઈને હાલ જે કાર્યકરો છે તે મતગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા છે અને થોડી જ વારમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સમગ્ર રાજ્યના 37 સ્થળ પર મતગણતરી હાથ ધરવામાં આવશે, તેને લઈને રાજ્યની તમામ જે પોલીસ ફોર્સ છે તે પણ તૈયાર જોવા મળી રહી છે, સજ્જ જોવા મળી રહી છે। મહત્વનું છે કે પોલીસ વડાના અંડરમાં સારી જે પ્રક્રિયાઓ છે તે હાથ ધરવામાં આવી છે, સાથે જ જે પોલીસના જવાનો છે તે પણ જોવા મળી રહ્યા છે। આ સાથે જ જો વાત કરી પાલનપુર અને અમદાવાદને જોડતો હાઈવે પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે આ વખતે જ્યારે હવે મતગણતરીને ગણતરી જ મિનિટો બાકી છે ત્યારે તેને લઈને જે કાર્યકર્તાઓ છે તે પણ ત્યાં જોવા મળી રહ્યા છે, સાથે સાથે ઉમેદવારો પણ ત્યાં પહોંચી ગયા છે, કારણ કે નજર તો આ વખતે સૌ કોઈની ઈવીએમ પર છે। મહત્વનું છે કે સૌ કોઈના જે ભાવિ છે તે ઈવીએમમાં કેચ છે, અને ઈવીએમની વાત કરવામાં આવે તો ત્યાં હાલ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત આ વખતે જોવા મળ્યો હતો, કારણ કે ઘર્ષણના બી ઘણા જે ઘર્ષણની ઘટનાઓ હતી તે પણ સામે આવી હતી, કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત, સાથે જ જે ઈવીએમ હતા તે પણ પોલીસની નિગરાનીમાં અને સાથે સીસીટીવી કેમેરાની નિગરાનીમાં જોવા મળ્યા હતા। પરંતુ હાલે જ્યારે આજે મતગણતરીની વાત કરવામાં આવે તો મતગણતરી 8 વાગ્યાથી શરૂ થવામાં આવશે, તેને લઈને તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। 8 બેઠકની મતગણતરી કોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે શરૂ કરવામાં આવશે। આ પ્રથમ વખત એવું થયું છે કે ઈવીએમ અને બેલેટ પેપરની જે મતગણતરી છે તે એક સાથે થશે, ત્યારે મહત્વનું છે કે સૌ પ્રથમ બેલેટ પેપરની અને ત્યારબાદ ઈવીએમની જે છે તે મતગણતરી થશે, અને 8 વાગ્યાથી જ્યારે મતગણતરી શરૂ થવામાં આવશે ત્યારે આજે ખબર પડશે કે ગુજરાતની જનતા કોને પસંદ કરે છે અને ગુજરાતનો તાજ કોના સરે।
સમગ્ર રાજ્યમાં 37 સ્થળો પર મતગણતરી હાથ ધરવામાં આવશે તેને લઈને જો વાત કરવામાં આવે તમામ જગ્યાઓ પર જે છે તે મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે પ્રથમ તબક્કાની જો વાત કરીએ તો પ્રથમ તબક્કામાં જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ જો વાત કરીએ ત્યાં પાટીદાર વિસ્તારો હતા ત્યારે તેને લઈને આ વખતે કેવો માહોલ ત્યાં જોવા મળ્યો હતો કારણ કે કેટીવી ન્યૂઝ ગુજરાતીના ગ્રાઉન્ડ રિપોર્ટની જ્યારે વાત કરીએ ત્યાં પણ અમે પહોંચ્યા હતા ઘણા એવા મુદ્દાઓને લઈને જનતા જે છે તે પણ ચિંતિત મોડમાં જોવા મળી રહી હતી અને સાથે જ પોતાની પડતર માંગણીઓને લઈને પણ આ વખતે રોષે ભરાઈ હતી ત્યારે બીજા તબક્કાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે પણ કેટીવી ન્યૂઝ ગુજરાતીના જે રિપોર્ટર અને જે સહયોગી હતા તે પણ ગ્રાઉન્ડ લેવલ પર પહોંચ્યા હતા પરંતુ જ્યારે આજે મતગણતરી થશે ત્યારે જ ખબર પડશે કે ગુજરાતમાં આ વખતે કોની સરકાર આવશે તો આજ મામલે ગુજરાત કોલેજથી દુષ્યંત અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે દુષ્યંત વાત કરવામાં આવે થોડી જ વારમાં મતગણતરી શરૂ થશે ત્યાં કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે કરવામાં આવે તો અત્યારે જે માહોલ હોય છે જોઈ શકાય છે કે આજ વહેલી સવારથી જ અહીંયા લોકો ત્યાં છે જે મતગણતરી છે એનું 8મી તારીખની જે રાહ અધૂરતાથી જોવેલી હતી તેનો હવે અંત આવશે તેવું લાગી રહ્યું છે આજે 8 તારીખે જે રિઝલ્ટ છે સમગ્ર ગુજરાતનું તેમાં અત્યારે જે પ્રમાણે જોઈ શકાય છે કે અનેક જેટલા પણ ઉમેદવાર છે તે ગુજરાત કોલેજ પાસે પહોંચી રહ્યા છે મતગણતરી છે તે 8 વાગે શરૂ થવાની છે પોલીસનો જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોય છે તે પણ ગોઠવી દેવાનો છે મોટી સંખ્યામાં જે ઉમેદવાર છે તે પોતાના જે કાર્યકર્તાઓ છે મતગણતરી છે તેના માટે પહોંચી રહ્યા છે અને આજે જ્યારે મતગણતરી શરૂ થશે ત્યારબાદ ગુજરાતના એ તમામ 182 વિધાનસભાના જે ઉમેદવારો હશે તેનું ભાવિ નક્કી થશે અને ગુજરાતની જે તાજ છે તેના ઉપર કઈ પાર્ટી બેસશે તે પણ નક્કી થશે માટે હાલ માહોલની વાત કરવામાં આવે તો ખૂબ ઊંડા માહોલ જોવામાં આવી રહ્યું છે અને પોલીસ બંદોબસ્ત અહીંયા જે કોલેજ છે તેની ચારો તરફે ગોઠવી દેવામાં આવ્યો છે હાલ તો જે મતગણતરી છે તે 8 વાગે શરૂ થવાની છે અને જ્યારે 8 વાગે મતગણતરી શરૂ થશે ત્યારે અહીંયા ગુજરાત કોલેજની અંદર લગભગ 8 જેટલી વિધાનસભાઓ છે જેમાં કોટ વિસ્તારની જે વિધાનસભાઓ છે દરિયાપુર હોય અસરવા હોય દારીલીમડા હોય જમાલપુર હોય આ તમામ વિધાનસભાના રિઝલ્ટ ગુજરાત કોલેજ ખાતેથી ડિક્લેર થશે જી બિલકુલ દુષ્યંત આ વખતે જો વાત કરીએ તો જે ઉમેદવારો છે તેમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે બિલકુલ ઉમેદવારોની વાત કરવામાં આવે તો ઉમેદવાર જે પ્રમાણે અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે પોતાના સમર્થકો સાથે પહોંચી રહ્યા છે અને જે પોતાના સમર્થકો હોય છે તેમાં પણ મોટા જોવા મળી રહ્યા છે ઉમેદવાર આજે એમના જયારે પોતાના ભાવિનો ફેસલો થતો હોય ત્યારે અચમંજનમાં રહેતા હોય છે ચિંતા પણ વ્યક્ત કરતા હોય છે શું પરિણામ આવશે હાલ ધીરે ધીરે ઉમેદવારો છે આ તમામ 8 વિધાનસભાના અહીંયા પહોંચી રહ્યા છે સમર્થકો છે અને પોલીસના બંદોબસ્તમાં અત્યારે જે મતગણતરી છે તે પણ શરૂ થશે લગભગ 5 વાગે જયારે મતગણતરી શરૂ થશે ત્યારે ધીરે ધીરે અપડેટ આવતા રહેશે સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાઓ ઉપરથી અત્યારે જે પ્રમાણે મતગણતરી ચાલી રહી છે તેમાં 8 વાગ્યાની જયારે શરૂઆત થશે ત્યારે અલગ અલગ જગ્યા ઉપરથી જે અપડેટ મળશે ત્યારબાદ લોકોમાં કેવા પ્રકારનો ઉત્સાહ હોય છે તે પણ જોવા મળશે હાલ તો ગુજરાત કોલેજની અમે અંદર છીએ પરંતુ જયારે ઉમેદવાર અંદર જાય છે તે પહેલા તેમના જે સમર્થકો હોય છે તે મેઇન ગેટની બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે ત્યારે અહીંયાથી અપડેટ મળશે ત્યારે તેમનો પણ ઉત્સાહ વધતો જોવા મળશે જે પ્રમાણે પ્રવેશ દ્વાર હું તમને બતાવવા માંગીશ પૂરેપૂરી જે સઘન ચેકિંગ હોય છે તે પણ કરવામાં આવી રહી છે ફક્ત ને ફક્ત ઉમેદવાર સાથે જે તેમના મતગણતરીના લોકો હોય છે તે જ જઈ શકે છે માટે ક્યાંક ને ક્યાંક જે બંદોબસ્ત છે તે પૂરતો રાખવામાં આવ્યો છે હવે વાત એ જોવાઈ રહી છે કે ક્યારે મતગણતરી શરૂ થાય અને મતગણતરી જયારે શરૂ થાય ત્યારે સૌ પ્રથમ અપડેટ શું આવે છે તેની અત્યારે રાહત જોઈ છે જી બિલકુલ દુષ્યંત વાત કરીએ એક્ઝિટ પોલની તો એક્ઝિટ પોલ પ્રમાણે તો ભાજપની સરકાર આ વખતે બનતી દેખાઈ રહી છે પરંતુ આંકડા જુદા બી હોઈ શકે છે અને એને નકારી બી ન શકાય બિલકુલ વાત કરવામાં આવે તો જે પ્રમાણે પહેલાથી એક્ઝિટ પોલ બનાવવામાં આવ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર સરકાર બનાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે પરંતુ એક્ઝિટ પોલ દર વખતે સાચા પડે તેવી હકીકત ના કહી શકાય કારણ કે એક્ઝિટ પોલ પ્રમાણે જે પ્રમાણે સીટો ભારતીય જનતા પાર્ટીને હાલ ફાળવવામાં આવી છે તેમાં લગભગ 125-130 સીટ જેટલી અત્યારે હાલ માનવામાં આવી રહી છે કોંગ્રેસ તેની પોતાની જે 63 સીટો છે તેમાંથી પણ પોતાની સીટો બચાવવા માટેનો જો પ્રયત્ન છે તે કરતી હોય તેવું એક્ઝેક્ટ પણ બતાવી રહ્યું છે પરંતુ જે આંકડા જે કન્ફર્મ છે અને ત્યારબાદ જે સૌપ્રથમ અપડેટ આવશે તે ત્યારબાદ જ ખબર પડશે કે કેટલા પ્રકારનો જે એક્ઝિટ પોલ હતો તે હકીકતમાં પરિવર્તિત થયો છે હાલ તો
મતગણતરીની શરૂઆત હજી થઈ નથી, પરંતુ જ્યારે મતગણતરીની શરૂઆત થશે ત્યારે મતગણતરી કર્યા બાદ સૌ પ્રથમ જે અપડેટ આવશે તેમાં જ જાણવા મળશે કે એક્ઝિટ પોલ સાચો છે કે કેમ. હાલ તો જે ગણતરી છે તે થોડા સમયમાં શરૂ થશે, ત્યારે ત્યારબાદ જે મતગણતરી શરૂ થાય અને ત્યારે જે અપડેટ આવે છે ત્યારબાદ જે એક્ઝિટ પોલ છે તે સાચો છે કે કેમ તે ત્યારબાદ જ ખબર પડી શકે. હાલ તો જે પ્રમાણે એક્ઝિટ પોલ આપવામાં આવ્યું છે તેમાં ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરી બહુમતીથી જીતે છે તેવું માનવામાં આવી રહ્યું છે, પરંતુ સમગ્ર ગુજરાતની અંદરથી સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, આ તમામ જગ્યા ઉપરથી સૌ પ્રથમ જયારે અપડેટ એક કલાકના મળશે ત્યારબાદ કયો ઉમેદવાર અને કઈ પાર્ટી જે વર્ચસ્વ છે તે પોતાનો દેખાડી શકે, કયો ઉમેદવાર ભારે છે, કઈ પાર્ટી પોતે મતગણતરીમાં ભારી દેખાઈ રહી છે તે ફક્ત એક કલાકની અંદર આપણને ખબર પડશે. માટે હાલ રાહ જોવાઈ રહી છે કે મતગણતરી ક્યારે શરૂ થાય. થોડી જ વારમાં મતગણતરી શરૂ થવાની છે, તેને લઈને તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે.